પછી અહીંયા જો મો કરેલો આપ્યો છે આગળ કાઈ કર્યું નથી ફક્ત ટપકા કરેલા છે તો ચાલો અહીંયા તમે કરી નાખો આ એટલે આ મો એટલે કેરી થઈ જાય પછી છે દર્પણ એટલે અરીસો દર્પણ એટલે એનું ગુજરાતી દર્પણ એટલે અરીસો એટલે તો એને હિન્દી માં શું કહેવાય આઈના જો આને લખતો શબ્દ છે એટલે અહીં કરી નાખો આ ટપકાઈ પછી ઘાટા કરી નાખો ચાલો એના પછી છે તમને આ રીતના ડોટ્સ આવ્યા છે વાંચો અને લખો તો ચાલો આ પણ આપણે કરી લઈએ હવે આ તો તમને પેજ બધાય તમારી જાતે કરતા પણ આવડે આપણે આ જ લખવાનું છે ધ્યાન લાઈન જે તમને આવી છે એમાં જે ટપકા આપ્યા છે ટપકા અડાડી અને તમારે શું કરવાનું છે આ બનાવી નાખવાનો છે અને જે ધ્યાન લાઈન આવી છે એની અંદર આ આ લખવાનો છે જે ખાના ખાલી આપ્યા છે એમાં જેથી કરીને આ પ્રશ્નનો જવાબ પૂરો થઈ જાય તો ચાલો અહીંયા બધાય આ કરી નાખો ટપકા આપ્યા છે અડાડી દો ખાલી જગ્યા છે દુધિયા લઈને આપી છે એની અંદર આ લખી નાખો પછી આપ્યો છે કકો તો બારક્ષણી તો આપણે શીખી જ ગયા ને તો કકામાં જો જે ટપકા આપ્યા છે એ બધાય ટપકા અડાડીને ઘાટા કરી નાખો અક્ષર પછી કેટલી લાઈન આપી છે 1 2 3 ને 4 દુધિયા લઈને આપી છે ને તેમાં વચ્ચેની લાઈનમાં નથી લખવાનું બે વાર કકો સમાવવો જોઈએ કેટલી વાર બે વાર એક વાર અહીંયા ઉપરની લાઈનમાં પછી એક લીટી છોડી પછી બીજી લાઈનમાં કા છે ચાર વાર થઈ જાવ તોય ટોટલ એક વાર છાપેલો છે એક વાર ટપકા વાળો અને બે વાર લખવાનો તો ચાલો આ કક્કો આખો તમારે પૂરો કરી નાખવાનો છે જો મેં લખી પણ તમને બતાવ્યો છે ટપકા અડાડીને ઘાટા કરો અને દુધિયા લાઈનમાં બે વખત કક્કો લખાવો જોઈએ ટોટલ બરાબર અને કાઢો થઈને ત્રણ ટોટલ ચાર વાર થશે કક્કો પછી પેજ નંબર 13 ખોલો પાછળનું પેજ જુઓ સાવ સેલું છે મન દઈને ધ્યાન દઈને કરશો નિરાતે તો આવડી જશે ચાલો અહીંયા પેલા છે ટપકા અડાડવા ગાણ આપ્યું છે ને એમાં પેલા ટપકા છે ઘાટા કરી નાખો ચાલો એટલે એના જેવો શબ્દ થઈ ગયો પછી પાછી દુધિયા લીટી આવી છે ચાર તો એમાં પણ તમારે બે વાર લખી નાખવાનું છે ગાન એક વચ્ચે લીટી છોડી દેવાનું છે ગાન એટલે ગીત ગાવું બરાબર ગાન બરાબર પછી છે આ તો આમને પણ બે વાર લખવાનું જે દુધિયા બે લાઈન છે ને એમાં હું લખાવું છું વચ્ચે નથી લખવાનું બે વાર ટોટલ લખાવું જોઈએ પછી છે તાલા ચાલો એને પણ બે વાર લખી નાખો એક વાર તમારે ડોટ સડાડી કાઢો કરવાનો પછી છે આગો ચાલો તમે પણ લખી નાખો અહીંયા બે વાર પછીના શબ્દ નીચેના છે એ પણ એવી જ રીતના છે કામ આ શબ્દ બોલવામાં બધે ઉચ્ચારણમાં આ આવશે શું આવશે આ જો ગાલો તો ગાની સાથે અ જોડાયેલું છે પછી ચાર ગર ચા એની સાથે પણ જો આ લાગી ગયો એટલે આ શબ્દો લખવાના છે જેથી કરીને તમને હિન્દી લખતા આવડી જાય એટલે લીટી ની અંદર જ લખજો દુધિયા જે લીટી છે ને એમાં જ બાઝારો તો આવી રીતે તમારે આ પ્રશ્ન જોઈ જોઈ પૂરો કરવાનો છે બરાબર હવે આ ચિત્ર જુઓ એમાં આ એકો છે અને ચિત્ર દોરેલ છે એમાં શું કીધું છે આથી શરૂ થતા શબ્દ ઉપર રાઈટ કરો જે શબ્દ આથી ચાલુ થતો હોય ને એની ઉપર સાચો કરવાનો તો ચાલો આપણે જોઈએ કો કેમાં આથી ચાલુ થાય છે પહેલા આપણે ઉપરથી લઈએ છીએ આકાશ તો હા એમાં આથી ચાલુ થયું આગ હા આથી ચાલુ થયું અનાર ના એમાં ઓ આવ્યો આ આવ્યો નથી એટલે એમાં નથી કરવાનું પછી માળા તો પછી એમાં નથી કરવાનું એમાં આથી ચાલુ નથી થયું અહીંયા આમ તો કે છે હા ઈ આથી જાય પછી તાલા એમાં કરવાનું નથી તો આવી રીતે એક આવાજમાં તમારે આપ્યું છે અને અહીંયા આગમાં અને આમમાં રાઈટ કરી નાખો જે આ ખાના છે ને બીજે ક્યાંય કાંઈ કરવાનું નથી હવે આ જુઓ એનો બાજુનો પ્રશ્ન આની તીરની દિશામાં વાંચીને શબ્દ બનાવો આ છે એને તીરની દિશામાં વાંચવાનું આની સાથે આ શબ્દ જોઈન્ટ કરવાનો છે આ અક્ષર ને આ અક્ષર બે અક્ષર ભેગા થશે તો શબ્દ બનશે તો ચાલો પહેલા આપણે અહીંયા ખાનામાં આપેલું છે આ મ
आज लखो आज પછી અહીંથી આ લેવાનું અહીંથી કાસ લેવાનું આ કાસ પછી અહીંથી આ લેવાનું અહીંથી દ ત લેવાનું આ દ ત આ દ એટલે લીટી ઓ પછી આ શ આ મીંડા વાળો સની બાજુ મને તો શ આ શ બધા શબ્દો આ ઉચ્ચારણ વાળા છે આ મ આ ગ આ જ આ કાસ આ દ ત આ સા બરાબર છ છ શબ્દો અહીંયા ખાનામાં તમે લખી નાખો પછી આ શબ્દ છે ચિત્ર ઓળખી તેનું નામ લખો પણ ગુજરાતીમાં નથી લખવાનું હિન્દીની બુક છે એટલે બધાય નામ હિન્દીમાં લખવાના છે ન આવડે તો જુઓ ઉપર એક કાગળમાં આવ્યા છે પરીક્ષામાં પણ આવી જ રીતના હશે એટલે અહીં જો ગાયનું ચિત્ર છે માળા છે આ ગાજર છે અને આ તાળું છે તો ચાલો એ હિન્દીમાં લખીએ બે દુધિયા લાઈન છે ને એની વચ્ચે લખો ગાય પછી દુધિયા લાઈન છે એમાં લખો માલા ઉપરથી ગોતો ન આવડે તો આંગળી રાખી લખતા જાઓ પછી છે ગાજર અને પછી છે તાલા બરાબર તો આ એના શબ્દો હિન્દી દુધિયા લાઈનમાં લખ્યા તમે બરાબર હવે આપણે નોટ તો અત્યારે પાકી નોટ તો બનાવી નથી બનાવવો તો તમને ખબર નથી કે કેમ ખાના કાઢવા કેમ લખવું છતાં આપણે શું કરીશું આનો પ્રશ્નના નિરાકરણ માટે તો કે જુઓ પાનું પૂરું થાય છે ને એની નીચે ગાયની નીચે દુધિયા લીટી બરાબર પછી લાલ લીટી લાલ લીટી લીટી છે ને એની નીચે લખી નાખેલું ગુજરાતી ગાય માળા ગાજર તાળું બરાબર તો આ ચારે ચાર શબ્દ ગુજરાતી અહીંયા નીચે લખી નાખો ન સમજાય તો ઉપર પણ લખી શકો છો તમે બરાબર ગુજરાતી મારે લખતા જાજો જેથી કરીને પાકી બુક જેવું કામ થઈ જાય અને આપણને એના શબ્દો પણ આવડી જાય ગુજરાતી પણ આવડે પરીક્ષામાં આવી રીતના પૂછાશે ગુજરાતી કરો ખોટા શબ્દ લખો આ શબ્દ ગુજરાતી લખો કકો કકો આવશે બરાબર તો આવી રીતે અહીંયા પેજ નંબર 12 અને 13 પૂરા થયા તમારે તમારી શામાં પૂરા કરી નાખવાના છે હવે એના નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે પેજ નંબર એના પછીના કરીશું 14 અને 15 નંબરનું પેજ આપણે આગલા લેક્ચરમાં કરીશું અસ્તુ